જૂનાગઢની હેલ્થ પ્લસ હોસ્પિટલમાં 11 મહિના પહેલા હોસ્પિટલના ડોક્ટરની બેદરકારીના કારણે બે મહિલાઓના મોત થતા પતિએ ન્યાયની માંગણી કરી હતી, જેમાં આરોગ્ય વિભાગની તપાસ બાદ 11 મહિને બે ડોક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. 11 મહિના પહેલા જૂનાગઢના મિયાત્રા પરિવારે ઘરનો સભ્ય ગુમાવતા તેના પર આગ ફાટ્યો હતો, જે મિયાત્રા પરિવારને આજે 11 મહિના બાદ ન્યાય મળ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા તપાસ પોલીસે હેલ્થ પ્લસના તે સમયે ફરજ બજાવતા બે ડોક્ટર પર ફરિયાદ નોંધી છે. મારું નામ મિયાત્રા આકાશ સર્જનભાઈ, મારા ઘરના નામ વિરલબેન આકાશભાઈ મિયાત્રા. 30/5/2023 હેલ્થ પ્લસ હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા. એડમિટ કરતા પછી દીકરીનો જન્મ થયો સિઝેરિયન બાદ. સિઝેરિયન બાદ પછી અમને 1 તારીખે રજા આપી દીધી હતી. ઘરે આવતા પછી આવર જવા બહુ દુખાવો પાછો ચાલુ થઈ ગયો. અમે બતાડવા ગયા એટલે મેડમે કીધું કે પેટમાં પડખામાં ટાંકામાં પાણી ભરાઈ ગયું છે. ત્યાંથી લોકોએ ટીબ આપી કે આ ટીબ માંગશો ને એટલે મટી જાય. એટલે પાછા ઘરે આવ્યા, ટીબ માંગ્યા પછી પાછું દવા બહાર દીધી એટલે પાછો બહુ દુખાવો થયો. એટલે અમે પાછા ગયા એટલે દવા આપી દીધી. દવા આપ્યા પછી પાછું બહુ દુખાવો થયો એટલે અમે સીધા અહીંયા ગયા. તો અહીંયા હોસ્પિટલ રવિવાર હતો, રવિવારના સમયે કોઈ ડૉક્ટર હતું નહીં એટલે હાજર. અમે સિવિલ હોસ્પિટલમાં પછી એડમિટ થયા. એડમિટ થયા પછી અહીંયા તબિયત પાછી સારી થઈ ગઈ, પાછી રાતે બગડી ગઈ એટલે પાછું 11 વાગે સારું થઈ ગયું. અમે રજા લઈને આવતા રહ્યા. રજા આવતર્યા પછી અમે પાછા સિવિલમાં ગયા. સિવિલમાં ગયા પછી બહુ તબિયત બગડવા મળી. ખાનગી હોસ્પિટલમાં એડમિટ થયા. એડમિટ થયા પછી અહીંયા ડૉક્ટરે જણાવ્યું કે આ બેનને તો બહુ જાદી તકલીફ થઈ ગઈ છે, કિડની ફેફસા લીવરમાં ઇન્ફેક્શન બહુ જાદુ લાગી ગયા. સિઝેરિયન થયા પછી એને બહુ તકલીફ આવું થયું છે. એ થયા પછી અમે મૃત્યુ હિરલબેનનું મૃત્યુ માગી દીધું. પછી આવા ઘણા સાહેબ તક તો આવા ઘણા લોકો આવા હજી છે. આવા એના કાર્યવાહી આ ડૉક્ટર આવા ડૉક્ટરને આવી બે દરકારીથી આવા બીજા માણસો લેડીઝનું કોઈનું આવું ના થવું જોઈએ. એવા જિલ્લા આરોગ્ય શાખાને બધે તપાસ જાણ કરવા, આ હોસ્પિટલ બંધ કરાવવા માટે માગુ છું. આવા બીજા બેન દીકરીઓ કોઈ માટે આવું ના થવું જોઈએ. આવા તત્વો કેસો જેટલા હોય એવા મારી માંગ છે કે આવા માટે કાર્યવાહી આ ડૉક્ટર કરે, આવા કેસો માટે જાણ દે બધે. આવા હજી ઘણા છે. એવા 37 જણા લોકો મને જણાવ્યું હતું કે આવા હજી છે. એ લોકો હોસ્પિટલ વાળા કહેતા હતા આવા તો 37 જણા છે. આવા તો અમે બે એક્સપાયર થઈ ગયા ને હજી ડાયાલિસિસ ઉપર ઘણા કેસો છે, એનો કોઈ કોન્ટેક્ટ થતો નથી અમારે. આવા જેટલા કેસો છે ને એની માટે કાર્યવાહી થાય અમારે, બસ એ ન્યાય જોઈએ. આવા કોઈ બેન દીકરી ઉપર આવું ના થવું જોઈએ કે અમારે તો જે થઈ ગયું અમારે ઘરના એક્સપાયર થઈ ગયા. ઘણા બીજા બેન છે એ અમદાવાદ સિઝેરિયન ડાયાલિસિસ ઉપર હે, ઘણાને ડાયાલિસિસ કિડની જ તેલ કરી નાખી છે આ લોકો. ડૉક્ટર બે દરકારી બહુ ડૉક્ટરની છે તો એને બંધ કરી દેવું જોઈએ કે અમારાથી આવા કેસો બગડે છે. ફરિયાદીના કહેવા મુજબ હેલ્થ પ્લસના ડોક્ટર ડાયના અજોડિયાએ તેની પત્ની હિરલ અને જીંજરીના ભરત બાળસના પત્ની હર્ષિતાનો હેલ્થ પ્લસ હોસ્પિટલમાં સિઝેરિયન કર્યો હતો. સિઝેરિયન બાદ હેલ્થ પ્લસ હોસ્પિટલના ડોક્ટરોની ગંભીર બેદરકારીના કારણે આ બંને મહિલાઓની બંને કિડનીઓ ફેલ થઈ ગઈ હતી. તેમજ હેલ્થ પ્લસ હોસ્પિટલમાં સારવાર કરાવવા આવેલા મોનિકાબેન નામની મહિલાની પણ સિઝેરિયન બાદ તબિયત લથડી હતી. જે મહિલા હાલ અન્ય હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ડોક્ટરની ગંભીર બેદરકારીના કારણે બંને મહિલાઓના મોત થયા હતા, જેને લઈ મૃતક હિરલબેનના પતિ આકાશે હેલ્થ પ્લસ હોસ્પિટલના બંને ડોક્ટરો પર નિષ્કાળજી અને બેદરકારી મામલે ગુનો નોંધાવ્યો છે. જૂનાગઢના ટીંબાવાડી વિસ્તારમાં રહેલા મિયાત્રા પરિવારની પુત્રવધૂને ડિલિવરી માટે જૂનાગઢમાં આવેલ હેલ્થ પ્લસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં હેલ્થ પ્લસ હોસ્પિટલના ગાયનેક વિભાગના ડોક્ટર દ્વારા સિઝેરિયન કર્યા બાદ હિરલબેને એક દીકરીને જન્મ આપ્યો હતો. સિઝેરિયન બાદ હિરલબેને કિડનીમાં ઇન્ફેક્શન લાગ્યું હતું. કિડનીમાં ઇન્ફેક્શન લાગવાના કારણે હિરલબેનની તબિયત વધુ લથડતા તેને જૂનાગઢની અન્ય ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન હિરલબેનનું મોત નિપજ્યું હતું. એટલું જ નહીં પરંતુ માણાવદર તાલુકાના જીજરી ગામે રહેતા ભરત બાળસના પત્ની હર્ષિતાનું પણ સિઝેરિયન બાદ કિડનીમાં ઇન્ફેક્શન લાગવાના કારણે મોત થયાનું સામે આવ્યું હતું. મૃતક હર્ષિતાબેનને પણ સિઝેરિયન બાદ બાળકીને જન્મ આપ્યો હતો, ત્યારે માતાનું મૃત્યુ થતાં બાળકીએ
માતાની છત્રછાયા ગુમાવી છે. છેલ્લા એક વર્ષથી પરિવાર ન્યાયની માંગણી કરી રહ્યો હતો. તંત્રને કહી રહ્યો હતો કે મારી પત્ની અને અન્ય મહિલાના મોતના જવાબદારના હેલ્થ પ્લસના ડોક્ટરો છે. ત્યારે આજે મૃતક હિરલબેનના પતિ આકાશ મિયાત્રાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હેલ્થ પ્લસ હોસ્પિટલના બે ડોક્ટરો પર ફરિયાદ નોંધાવી છે. મારું નામ મધુબેન મિયાત્રા અર્જણભાઈ. મારા છોકરાને ઓ છે, વનપ્લેસમાં દાખલ કર્યા હતા તો એને તબિયત ડિલિવરી થયા પછી એક મહિનો સારું રહ્યું, પછી એને તકલીફ વધી ગઈ. પછી અવારનવાર જતા હતા તો ડૉક્ટરો કાંઈ ધ્યાન દેતા નહોતા અને અમારી બાઈની તબિયત બહુ વધી ગઈ અને અત્યારે અમે બાય વગેરેના થઈ ગયા છે. અને અટાણે અમારા છોકરાને વહુ ક્યાંથી કાઢવી? એ દવાઈ પીવા વર્ગે, પછી ભાવ એસી પીવા વર્ગે. અમે એને અમે ઘરમાં બેસી છીએ, એમ કંઈક ધંધો કરવાનો જ ચાહતા. અમે મારા દીકરાને પકડીને બેસીએ છીએ, દીકરી છે, મારા ઘરનું કામ કરું, મારી માથે બોદ્રસન વધવા માંડ્યું ને મારું કામ વધવા માંડ્યું. મારી દીકરી મારી દીકરીઓ કરતાં મારી વહુ હરો હતી. મારે અત્યારે મામા કરે છે, અમે રાત દી ઓજાગરા કરીએ છીએ. આવી જિંદગી મેં કોઈ દી નથી ઘડી, આવી અમે ઘડી રહ્યા છે. નાની દીકરી એની વરદી ત્યાં વરદીની થઈ છે, પણ અમે એને હાથની હથોડીમાં રાખીએ, મા મા કરે છે. અમારી મા ક્યાંથી કાઢવી? અને મારો દીકરો માનતો નથી, મારે હિરલ જ જોઈ, અમને હિરલ જ જ આપો, અમને અમારે બીજું કાંઈ નથી જોતું, અમને હિરલ જ આપો, અમારે હિરલ જ જોઈ. શું માંગ શું છે તમારી તંત્ર પાસે? તંત્ર પાસે એમ છે કે અમારી દીકરીનું કોણ અત્યારે? એને તો આવે તો એની કરીને, મારી દીકરીનું કોણ? અમારે અત્યારે અમારી દીકરી દુઃખી થઈ જાય ને, અમારી દીકરીની માં ક્યાંથી કાઢવી? જેને લઈ બી ડિવિઝન પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. મૃતક હિરલબેનના સાસુ વહુને ડિલિવરી માટે હેલ્થ પ્લસ હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં સિઝેરિયન બાદ તેને બાળકીને જન્મ આપ્યો હતો. ત્યારબાદ એક મહિના બાદ હિરલબેનની તબિયત લથડવા લાગી હતી. વારંવાર હેલ્થ પ્લસ હોસ્પિટલમાં જતા ડોક્ટરો કોઈ ધ્યાન આપતા ન હતા અને કહેતા હતા કે તમારી વહુને સારું થઈ જશે. ત્યારે 1.5 મહિના બાદ હિરલબેનની તબિયત બગડતા તેને જૂનાગઢની એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં હિરલબેનનો સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આ પરિવારના કહેવા મુજબ મારો દીકરો હિરલ વગરનો અડધી રાતે જાગી આત્મહત્યા કરવા દોટ મૂકે છે. મારા દીકરાની 1 વર્ષની દીકરી અત્યારે મા વગરની થઈ છે. આ દીકરી અત્યારે એની મા ઝંખી રહી છે. અમે માત્ર તંત્ર પાસે ન્યાયની માંગણી કરીએ છીએ તેવું જણાવ્યું હતું. જૂનાગઢની હેલ્થ પ્લસ હોસ્પિટલ દ્વારા ગયા વર્ષે જૂન 2023માં જે દર્દીઓને સારવાર આપવામાં આવેલ તે અંતર્ગત ફરિયાદી આકાશભાઈ મિયાત્રાએ જે ફરિયાદ આપેલી, જેના જણાવ્યા મુજબ તેમના પત્ની હિરલબેન અને અન્ય સાહેબ ભરતભાઈ બાલસના પત્ની હર્ષિતાબેન, જેમના સિઝેરિયન છે એ આ હેલ્થ પ્લસ હોસ્પિટલમાં કરવામાં આવેલ અને આ હેલ્થ પ્લસ હોસ્પિટલમાં સિઝેરિયન અને ત્યારબાદ તેની સારવાર દરમિયાન ગંભીર પ્રકારની બેદરકારી દાખવવાને લીધે આ બંને જે મહિલા છે તેમના આગળ જતા મૃત્યુ થયેલા. આ ઉપરાંત અન્ય જે સહાયકો છે તૃપ્તિબેન તથા મીનાક્ષીબેન, તેમની સારવાર પણ જે પૈકી ડૉક્ટર ડાયનાબેન અજુડિયા અને અન્ય ગાયનિક ડૉક્ટર હેમાક્ષી કોટડિયા અમને છે એ સિઝેરિયનની સારવાર કરેલી, જેના લીધે ગંભીર પ્રકારની બેદરકારી દાખવતા અન્ય મહિલાઓ દર્દીઓના પણ કિડની ફેલ થયેલી છે અને તેઓ સારવાર હેઠળ છે. તો આ બાબતે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 304 આ ઉપરાંત 308 અને 114 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેમાં જે આ ફરિયાદીએ જે હાલ રિપોર્ટ રજૂ કર્યા છે જે મુજબ જ્યારે આ બનાવ બન્યો ત્યારે વિભાગીય નિયામક શ્રી ભાવનગરના અધ્યક્ષસ્થાને અન્ય 10 એક્સપર્ટ ડૉક્ટરોની કમિટી બનાવવામાં આવેલી અને આ કમિટી દ્વારા જે પ્રાથમિક રિપોર્ટ રજૂ કરવામાં આવેલો તેમાં સ્પષ્ટ રીતે જણાવેલું કે આ જે સંસ્થા છે જે હોસ્પિટલ તેમાં ઇન્ફેક્શન કંટ્રોલ પ્રોટોકોલ અને ટ્રીટમેન્ટ પ્રોટોકોલનું છે યોગ્ય રીતે પાલન થતું ન હોવાને લીધે આ ઘટના બની હોઈ શકે. તો આ જેની જવાબદારી છે તે સંસ્થાના સંચાલકોની પણ આવે છે. તો આ બાબતે આ બંને ગાયનેક ડૉક્ટર કે જેમણે સિઝેરિયનનું ઓપરેશન કરેલું અને સારવાર કરેલું, આ ઉપરાંત આ જે હેલ્થ પ્લસ કરીને સંસ્થા છે તેમના સંચાલકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે. હાલ આ દિશામાં છે ઊંડાણપૂર્વકની તપાસ બી ડિવિઝન પીઆઈ નો કરી રહેલ છે. જે
11 ડોક્ટરોની જે કમિટી હતી તેમના દ્વારા જે સંસ્થા છે તેમના કુલ 9 પાસાઓનો અભ્યાસ કરવામાં આવેલો, જેમાં ખાસ કરીને આ સમયગાળા દરમિયાન કેટલા દર્દીઓની સારવાર કરવામાં આવેલી, તેમનો ટેલિફોનિક કોન્ટેક્ટ કરવામાં આવેલો, તેમને કેવા પ્રકારની સારવાર આપવામાં આવેલી, કયા ઇન્જેક્શન કે ફાઇન્સ આપવામાં આવેલા, આ ઉપરાંત જે હોસ્પિટલમાં જે ઓપરેશન દરમિયાન જે સાધનોનો ઉપયોગ થાય છે તેના માટે સંસ્થા દ્વારા શું વ્યવસ્થા કરવામાં આવેલી, આ તમામ પાસાઓનો તલસ્પર્શી અભ્યાસ કરી અને આ જે કમિટીએ છે આ પ્રાથમિક રિપોર્ટ રજૂ કરેલો, જે અંતર્ગત અરજદારે રજૂ કરતા આજે ગંભીર પ્રકારની બેદરકારી હોય, માણસનું મૃત્યુ પણ થઈ શકે, તો એ બાબતનો સાપરાધ મનુષ્યવધની કલમ જે બનાવ બન્યો ત્યારે આઈપીસી અમલમાં હોય તો 304 નો ગુનો દાખલ કરે છે. અત્યારે હાલમાં હોસ્પિટલ જે નામે ચાલુ છે કે તે જ નામે ચાલુ છે? હાલ એ દિશામાં હજુ ગઈકાલે રાત્રે આ ગુનો દાખલ થયેલો છે, તો આના ટ્રસ્ટની હોસ્પિટલ છે કે કેમ અને સીધી રીતે આમાં મેનેજમેન્ટ કે સંચાલક કોની જવાબદારી હતી, જ્યારે ઓપરેશન થાય ત્યારે કોને આ બધી કામગીરી કરવાની હોય છે, ડૉક્ટરે નીચેના નર્સિંગ સ્ટાફને કોઈ સૂચના આપેલી કેમ, આ ઉપરાંત આ સિવાય પણ અન્ય કોઈ ભોગ બનનાર લોકો છે કે કેમ કે જેમને આ હોસ્પિટલમાં આ સમયગાળા દરમિયાન સારવાર લીધેલી અને તેમને પણ આવા ઇન્ફેક્શન કે કિડની ફેલ થવાના બનાવો બનેલા છે કે કેમ, એ અલગ અલગ દિશામાં હાલ તપાસ શરૂ છે. સિવાય કોઈ બીજા સંચાલકો કે ઉપર કાર્યવાહી થશે તે જે કમિટીના જણાવ્યા મુજબ કે આ ઇન્ફેક્શન કંટ્રોલ પ્રોટોકોલ અને ટ્રીટમેન્ટ પ્રોટોકોલ સીધી રીતે સંસ્થાના સંચાલકની જવાબદારી છે, તો આ જે હોસ્પિટલ છે તેમના સંચાલકમાં કોને આ પ્રકારની જવાબદારી આપવામાં આવેલી હતી તે બાબતે તપાસ કર્યા બાદ જે પણ જવાબદાર હશે તેમને આ ગુનામાં છે એરેસ્ટ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં